નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગ સૃષ્ટિ, જેનો આજે ભાગ 1 જોઈશું, જેમાં ફૂગ સૃષ્ટિના સામાન્ય લક્ષણો જોઈશું. ત્યારબાદ ભાગ 2 જોઈશું, જેની અંદર ફૂગ સૃષ્ટિનું વર્ગીકરણ એટલે કે વર્ગો વિશે ચર્ચા કરીશું. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ફૂગ સૃષ્ટિ. તો આપણે બધા જાણીએ છીએ તેમ થોડા રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે આર એચ વિટેકર એટલે કે રોબર્ટ વિટેકરે 1969 ની અંદર આપી હતી. તેમણે સજીવોને પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા હતા, જેમાંની પહેલી સૃષ્ટિ હતી મોનેરા સૃષ્ટિ, બીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્રીજી ફૂગ સૃષ્ટિ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. અગાઉ આપણે મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ બંનેનો વિડીયો બનાવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જ્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. આજે આપણે વાત કરીશું ફૂગ સૃષ્ટિ. તો ફૂગ સૃષ્ટિ વિશે ચર્ચા કરીએ મિત્રો. રોબર્ટ વિટેકરે જે ફૂગ સૃષ્ટિ આપેલી છે, જેના સૌથી પહેલા આપણે સામાન્ય લક્ષણો વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ. તો ફૂગ એ વિષમપોષી સજીવોની સૃષ્ટિ છે, જેનો અભ્યાસ જેને આપણે માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક માર્ક્સના ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો કે ફૂગ વિદ્યા એટલે કે ફૂગના અભ્યાસને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ફૂગ વિદ્યા તરીકે પણ ઓળખીએ છીએ. તો માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તેમની બાહ્યાકાર રચના અને તેમના નૈસર્ગિક નિવાસસ્થાનો બંનેમાં ખૂબ જ વિવિધતાઓ તેઓ દર્શાવે છે, જેથી આપણે તેમના કેટલાક ઉદાહરણો વિશે ચર્ચા કરીએ. તેમના બાહ્યાકાર રચના અને નૈસર્ગિક સ્થાનના વિવિધતાને આધારે તો અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમ કે પહેલું છે બ્રેડ પર થતી સફેદ તાંતણા જેવી રચના, જે એક વિશિષ્ટતા છે. બીજું છે નારંગીમાં સડો, જે પણ અલગ પ્રકારની રચના દર્શાવે છે. ખાવામાં વપરાશ કરતા આપણે મશરૂમ કે બિલાડીના ટોપ, એ પણ એક પ્રકારની ફૂગ છે. બ્રેડ અને દારૂની બનાવટમાં વપરાતી યીસ્ટ, એ પણ એક પ્રકારની ફૂગ છે. આના સિવાય કેટલાક રોગો જેમ કે ગૌમાં થતો ઘેરુનો રોગ, એ પણ ફૂગને પરિણામે છે, જેનું ઉદાહરણ છે પક્ષીનીયા ફૂગ. એ જ રીતે આપણા દવા ઔષધીય દ્રવ્યો એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત તરીકે પણ પેનિસિલિયમ નામની ફૂગ છે, તો એન્ટીબાયોટિક્સ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. તો આમ બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેમાં ખૂબ જ વિવિધતાઓ જોવા મળે છે. નિવાસસ્થાનની પહેલા વાત કરીએ તો ફૂગ જે છે સર્વત્ર છે, જે હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ બધા પર તેઓ જોવા મળે છે. નોર્મલી તે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે છે. યાદ રાખજો મિત્રો, ફૂગ જે છે મોટે ભાગે હુંફાળી અને ભેજવાળી જગ્યા પર વધારે પડતી વિકાસ પામે છે. દેહ રચનાની વાત કરીએ, તેની રચનાની વાત કરીએ આપણે સુકાયક રચનાની, તો ફૂગનો દેહ જે છે ખરેખર તંતુમય રચના ધરાવે છે. અપવાદરૂપ છે એક કોષી યીસ્ટ, જે આપણે બ્રેડ બનાવવા માટે કે પાઉં બનાવવા માટે વાપરીએ છીએ, જે એક કોષીય છે. બાકી એના સિવાયની બાકીની બધી જ ફૂગ જે છે એ તંતુમય દેહરચના ધરાવે છે. નોર્મલી ફૂગનો દેહ જે છે એ લાંબા પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે. આવા તાંતણા જેવી રચના જેને આપણે કવક સૂત્ર કે કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઘણા બધા કવક તંતુ કે કવક સૂત્ર જાળામય રચના બનાવે છે. આવી જાળામય જેવી રચના જેને આપણે કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં આકૃતિ આપેલી છે, જ્યાં તમે કવક જાળની રચના જે છે એ જોઈ શકો છો.
નોર્મલી કવક તંતુની વાત કરીએ તો કેટલાક કવક તંતુ કે કવક સૂત્ર જે છે એ બહુ કોષ કેન્દ્રીય જોવા મળે છે, જ્યારે કેટલાક કવક તંતુ એવા પણ હોય છે કે જેની અંદર વચ્ચે વચ્ચે આડા પડદા કે ત્રાંસી દિવાલો આવેલી હોય છે. બંનેના ડાયાગ્રામ તમે જોઈ શકો છો. કવક સૂત્ર જે છે એ બહુ કોષ કેન્દ્રીય પણ હોય છે, એટલે કે ત્યાં આડા પડદા કે ત્રાંસી દિવાલો જોવા મળતી નથી, પરંતુ કેટલાકની અંદર વચ્ચે આડા દિવાલ કે ત્રાંસી દિવાલ કે આડા પડદા તમને જોવા મળશે, જેના કારણે તે બહુ કોષ કેન્દ્રીય જેવી રચનાઓ ધારણ કરતી નથી. ફૂગની દિવાલ જે છે કોષ દિવાલ, જે સામાન્ય રીતે કાયટીન અને પોલિસેક્રાઇડ એટલે કે સેલ્યુલોઝનું મિશ્રણની બનેલી હોય છે, તેથી જેને આપણે આ મિશ્રણને ફંગસ સેલ્યુલોઝના નામથી ઓળખીએ છીએ, એટલે કે ફૂગની દિવાલ જે છે એ કાયટીન કે પોલિસેક્રાઇડના મિશ્રણની જેને આપણે ફંગસ સેલ્યુલોઝ કહીએ છીએ તેની બનેલી હોય છે. પોષણ પદ્ધતિની વાત કરીએ મિત્રો ફૂગની અંદર, તો ફૂગ જે છે એ મોટા ભાગે ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, આથી તેને મૃતોપજીવી ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો છો ચાર્ટની અંદર ફોટોગ્રાફ્સમાં કે મૃત સડી ગયેલા વાસી પદાર્થો પર જો ફૂગ જોવા મળે તો તે બધી જ ફૂગ જે છે એ મૃતોપજીવી ફૂગ હોય છે. જરૂરી નથી મિત્રો કે બધી જ ફૂગ મૃતોપજીવી હોય છે, કેટલીક ફૂગ એવી પણ છે કે જે જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર આધાર રાખીને પોતાનું જીવન ગાળતી હોય છે, જેને આપણે પરોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેટલીક ફૂગ એવી પણ હોય છે કે જે અન્ય સજીવો સાથે ભાગીદારી કરીને એટલે કે પોતે પોતે પણ જીવંત રહે છે અને બીજા સજીવોને પણ નુકસાનકારક હોતી નથી, ફાયદાકારક હોય છે, તો આમ ભાગીદારી કરીને સાથે જીવન ગુજારે છે, તો તેવી કેટલીક ફૂગ સહજીવી તરીકે પણ વર્તે છે. અહીંયા સહજીવી ફૂગની વાત કરીએ ઉદાહરણ સ્વરૂપે તો પહેલી છે લાઇકેન, જે લીલ અને ફૂગ બંનેનું સહજીવી ઉદાહરણ છે, જ્યારે બીજું ઉદાહરણ છે ફૂગ અને કઠોળ વર્ગની સિંબિકુળની વનસ્પતિઓના મૂળ તંતુ, જે આ મૂળ તંતુ અને ફૂગનું સહજીવન છે, જેને આપણે કવક મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે કવક તંતુ અને મૂળનું મિશ્રણ જેને આપણે કવક મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ સહજીવી પ્રકારની પણ ફૂગ જોવા મળે છે. તો આમ પોષણ પદ્ધતિની બાબતમાં તે મૃતોપજીવી પણ હોઈ શકે, પરોપજીવી પણ હોઈ શકે કે સહજીવી પણ હોઈ શકે છે. તેઓ કોષોમાં ખોરાકનો સંગ્રહ જે છે એ મોટે ભાગે ગ્લાયકોજન કે મેદબિંદુ સ્વરૂપે કરે છે. યાદ રાખજો મિત્રો, પોષણ પદ્ધતિમાં ફૂગ પોષણ કોઈ પણ પ્રકારે કરે, પરંતુ તેના દ્વારા જે ખોરાકનો સંગ્રહ જે છે એ ગ્લાયકોજન અને મેદબિંદુઓ સ્વરૂપે થાય છે. હવે વાત કરીએ મિત્રો પ્રજનન પદ્ધતિની, તો ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન ઉપરાંત અલિંગી અને લિંગી બધા જ પ્રકારે પ્રજનન જે છે એ જોવા મળે છે. ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન સ્વરૂપે જોઈએ તો ફૂગમાં અવખંડન, ભાજન કે કલિકા સર્જનની પદ્ધતિથી વાનસ્પતિક પ્રજનન જે છે એ જોવા મળે છે. અહીંયા મિત્રો, અહીંયા આપણે પ્રજનન પદ્ધતિને માત્ર કેટલાક નામ આપીએ છીએ, વિગતે ચર્ચા ધોરણ 12ના પ્રથમ ચેપ્ટરની અંદર આપણે કરીશું. ધોરણ 12નો પ્રથમ ચેપ્ટરનો આ ભાજનને લગતો, અવખંડને લગતો અને કલિકા સર્જનને લગતો વિડીયો આપણે બનાવેલો છે. એડવાન્સમાં થોડી માહિતી માટે તમારે તે વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો તમે જોઈ શકો છો. તો ફૂગની અંદર આ રીતે અવખંડન, ભાજન કે કલિકા સર્જન પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન જે છે એ જોવા મળે છે. આ સિવાય કણી બીજાણુ કે ચલ બીજાણુની ઉત્પત્તિ દ્વારા તેઓ અલિંગી પ્રજનન પણ પ્રેરે છે, સાથે જ અંડ બીજાણુ, ધાની બીજાણુ કે પ્રકણી બીજાણુ દ્વારા તેઓ લિંગી પ્રજનનની પદ્ધતિ પણ અપનાવે છે. એટલે કે ફૂગ જે છે એ કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે, અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ એના દ્વારા લિંગી પ્રજનન પણ કરે છે. મિત્રો અહીંયા
જે બી બીજાણુઓના નામ આપેલા છે તેની સાથે તેના ઇંગ્લિશ નામ પણ આપેલા છે, તો એ ઇંગ્લિશ નામ પણ એક્ઝામની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવા નીટ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. કણી બીજાણુને કોનિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે, જલ બીજાણુને જુસ્પોર તરીકે ઓળખવામાં આવે છે, અંડ બીજાણુને ઉસ્પોર તરીકે ઓળખવામાં આવે છે, ધાની બીજાણુને આસ્કોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે અને પ્રકણી બીજાણુને બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી આ બધા જ પ્રકારના બીજાણુઓ જે છે એ વિશિષ્ટ પ્રકારની ફળકાય કહેવાતી રચના એની અંદર જે તે વિવિધ પ્રકારના બીજાણુઓ જે છે એ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા જે બી બીજાણુઓ ઉત્પન્ન થાય છે એ બધા જ બીજાણુઓ જે તે ફળકાય તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાની અંદર ઉત્પન્ન થાય છે. પ્રજનન પદ્ધતિમાં જે લિંગી પ્રજનન પદ્ધતિ થાય છે, આ લિંગી પ્રજનન પદ્ધતિ મુખ્યત્વે ત્રણ તબક્કાઓમાં જોવા મળે છે. પ્રથમ તબક્કો છે જીવરસ સંયુગ્મન, બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન, ત્રીજો તબક્કો છે અને અર્ધીકરણ જે અંતિમ તબક્કો છે. નોર્મલી જીવરસ સંયુગ્મન શું છે? તો બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ, જેને આપણે જીવરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ દરમિયાન, આ તબક્કા દરમિયાન જે તે હરીફ તંતુઓ કવક સૂત્રો જે છે જે લિંગી પ્રજનનમાં ભાગ ભજવવાના છે, તે હરીફ જે તંતુઓ જે છે એ એકબીજાની નજીકમાં આવે છે, જેને પરિણામે બંને જન્યુઓ એટલે કે બે ચલિત કે બે અચલિત જન્યુઓ જે છે એ એકબીજાની નજીક આવે છે, જેને પરિણામે બંને જન્યુઓ જે છે એ એકબીજા સાથે જોડાય છે, સંયુગ્મનની પ્રક્રિયા થાય છે, જેમાં તેમના કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાતા નથી, શરૂઆતમાં તેમનો કોષ રસ જ માત્ર એકબીજા સાથે જોડાય છે, જેને પરિણામે એક જ કોષની અંદર કોષરસ અને બે કોષ કેન્દ્રો જે છે એ અવસ્થા જોવા મળે છે. આ અવસ્થાને આપણે જીવરસ સંયુગ્મનની અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન, જેની અંદર જે બે કોષ કેન્દ્રો એક જ કોષની અંદર સ્વતંત્ર હતા તે બંને કોષ કેન્દ્રો હવે એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. જેને પરિણામે દ્વિકીય કોષ કેન્દ્ર નું નિર્માણ થાય છે, એટલે કે કોષ જે છે એ દ્વિકીય બને છે. આ જે દ્વિકીય બનેલો કોષ જે છે જે હવે ફલિતાંડ તરીકે ઓળખાશે, આ ફલિતાંડનું હવે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય બીજાણુઓની ઉત્પત્તિ થવાની પ્રક્રિયા, જેને આપણે અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ મિત્રો કે અર્ધીકરણમાં એક કોષમાંથી ચાર કોષ બને છે અને 2n માંથી n કોષોનું એટલે કે દ્વિકીય કોષમાંથી એકકીય કોષોનું નિર્માણ થાય છે. તો અહીંયા ફલિતાંડ જે બન્યું હતું જે દ્વિકીય હતું, કોષ કેન્દ્ર સંયુગ્મનને પરિણામે જે કોષ કેન્દ્ર દ્વિકીય અવસ્થામાં કોષ બનેલો છે એ ફલિતાંડ તરીકે વર્તે છે અને એ ફલિતાંડમાં હવે અર્ધીકરણની પ્રક્રિયા થઈને એકકીય બીજાણુઓનું ઉત્પત્તિ થાય છે. તો આ તબક્કામાં લિંગી પ્રજ્ઞાના આ ત્રણ તબક્કાઓ ભેગા મળીને સમગ્ર લિંગી પ્રજ્ઞાની પ્રક્રિયા જે છે એ પ્રેરે છે. જે એકકીય બીજાણુઓ બન્યા છે જે ફરીથી સુકાયક રચના ઉત્પન્ન કરે છે અને એકકીય કવક સૂત્રનું નિર્માણ કરે છે અને પુનઃ જીવરસ સંયુગ્મની પ્રક્રિયા ફરીથી લિંગી પ્રજ્ઞાન જ્યારે થાય ત્યારે તે કન્ટિન્યુઅસલી આ તબક્કો જોવા મળે છે. તો આમ લિંગી પ્રજનન ત્રણ તબક્કાઓમાં જોવા મળે છે. આકૃતિઓમાં તમે જોઈ શકો છો. પ્રજનન પદ્ધતિમાં એક વધુ એક બાબત ધ્યાનમાં રાખવાની જેવી છે કે જેમાં લિંગી પ્રજનન દરમિયાન વચ્ચે દ્વિકોષ કેન્દ્રીકરણની તબક્કો જે છે જોવા મળે છે. શું છે આ દ્વિકોષ કેન્દ્રીકરણનો તબક્કો? તો લિંગી પ્રજનન દરમિયાન આપણે જાણીએ છીએ એમ કે પરસ્પર સમાગમ કરી શકે તેવા બે હરીફ પ્રકારના બે એકકીય કવક સૂત્ર એકબીજાની પાસે આવીને જોડાય છે. તે સમયે ફૂગમાં એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષમાં પરિણમે છે, એટલે કે બે એકકીય કોષો વચ્ચે સંયુગ્મની પ્રક્રિયા, જોડાણની પ્રક્રિયા દ્વારા, પ્રજનનની પ્રક્રિયા દ્વારા તે દ્વિકીય કોષનું નિર્માણ કરે છે, 2n કોષનું નિર્માણ કરે છે.
પરંતુ આસ્કોમાયસિટિસ અને બેસિડિયોમાયસિટિસ આ બે વર્ગની ફૂગમાં કેટલીક બાબતે મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા પણ બને છે, એટલે કે એન પ્લસ એન, એટલે કહી શકીએ છીએ આપણે કે કોષ રસનું સંયુગ્મન જોવા મળે છે, જીવ રસનું સંયુગ્મન જોવા મળે છે, પરંતુ કોષ કેન્દ્રો તરત જ એકબીજા સાથે જોડાઈને 2N અવસ્થા એટલે કે દ્વિકીય અવસ્થા બનાવતા નથી, પરંતુ અમુક સમય માટે અમુક મધ્યવર્તી અવસ્થા એટલે કે એન પ્લસ એન, એક જ કોષની અંદર બે સ્વતંત્ર કોષ કેન્દ્રો રહે તે રીતે અમુક અવસ્થા ગાળે છે. આ સ્થિતિને આપણે દ્વિકોષ કેન્દ્રીકરણની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું મિત્રો દ્વિકોષ કેન્દ્રીકરણની અવસ્થા. દ્વિકોષ કેન્દ્રીકરણની અવસ્થા બાદ ફરીથી કોષ કેન્દ્રો, જે મૂળ કોષ કેન્દ્રો પિતૃ કોષ કેન્દ્રો હતા, તે અમુક સમય બાદ પણ જોડાય જ છે, જેને પરિણામે દ્વિકીય કોષ બનાવાય છે. આ દ્વિકીય કોષ જે છે એ આગળ જતા ફૂગ ફળકાય બનાવે છે, જેમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને અર્ધીકરણ પ્રક્રિયા થતા તે એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. તો આ થયું મિત્રો લિંગી પ્રજનનનો દ્વિકોષ કેન્દ્રીકરણનો તબક્કો. તો આજના વિડીયોમાં ફૂગની સૃષ્ટિના જે સામાન્ય લક્ષણો જે છે એ ચર્ચા કરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.